સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરિત સરદાર કન્યા છાત્રાલયનું ધોરણ 10નું 100% પરિણામ આવ્યું હતું. 53 વર્ષ પહેલા શરૂ થયેલ આશ્રમ શાળામાં સ્લમ વિસ્તારની બાળાઓને અભ્યાસ કરાવવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી 100% પરિણામ આવી રહ્યું છે. ધોરણ 10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો ગેલમાં આવ્યા હતા. આજે શિક્ષણ જ્યારે વ્યાપારીકરણ થતું રહ્યું છે ત્યારે આવી શાળાઓ એ પણ લપડાક આપી રહી છે. સુરત જિલ્લાના બારડોલીની એક આશ્રમ શાળા વાત જાણે એમ છે કે સરદાર પટેલના નિવાસસ્થાન કેમ્પસમાં આવેલ આ આશ્રમ શાળા ઓળખાય છે. સરદાર પટેલ કન્યા છાત્રાલય ઉત્તર બુનિયાદ નામથી અને 1966ની સાલમાં કાકા સાહેબ કાલેલકરે ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારથી સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ એવા વિદ્યાર્થીઓ કે આદિવાસી વિસ્તાર હોય કે સ્લમ વિસ્તાર ત્યાંની બાળાઓએ અહીં છાત્રાલયમાં અભ્યાસ કરાવવામાં આવે છે. અભ્યાસની ફલશ્રુતિ રૂપ આ વર્ષે 100% પરિણામ છાત્રાલયનું આવ્યું હતું. સાંભળીએ છાત્રાલયના શિક્ષણ વિશે. બારડોલી નગરમાં મધ્યમાં અને રમણીય વાતાવરણમાં વિના ડોનેશન અને ટ્યુશનની પડોશણ વગર બાળાઓ અભ્યાસ કરે છે અને છાત્રાલય દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો છાત્રાલયમાં આ વર્ષે કુલ 55 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 100% પરિણામ સાથે 55માંથી A2 ગ્રેડમાં 5, B1માં 10 અને B2માં 33 બાળાઓ ઉત્તીર્ણ થઈ હતી. જે પૈકી પિંકલ કે જે શ્રમજીવી પરિવારમાંથી આવી હતી અભ્યાસ માટે જે છાત્રાલયમાં 84% સાથે પ્રથમ આવી હતી. છાત્રાલયમાં વિવિધ પ્રકારની જીવન ઘડતર, રેટિયો પર કાતણ જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે જેથી અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ કલામાં નિપુણ પણ બની રહી છે. જેના મહેનતના ભાગરૂપે 100% પરિણામ આ વર્ષે જ નહીં પરંતુ 7 વર્ષથી સતત 100% પરિણામ આવી રહ્યું છે. આવી કેટલીય બાળાઓનું આ છાત્રાલયમાં વિના ટ્યુશને ઉજ્જવળ ભવિષ્ય બની રહ્યું છે. નામ પિંકલ છે, હું સરદાર કન્યા વિદ્યાલયમાં ભણું છું અને આ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. હું બીજી વિદ્યાર્થિનીઓને સંદેશો આપવા માંગુ છું કે એ લોકો પણ ખૂબ મહેનત કરે તો એ લોકોનું પરિણામ પણ સાથે રહેવાનું છે. સરદાર કન્યા વિદ્યાલયના પરિણામ માટે આજે આપ સૌ પધાર્યા છો. આમાં 1966માં સરદારની ભૂમિ પર શરૂ કરેલું આ વિદ્યાલય છે. સરદાર સાહેબે આ ભૂમિ 1950માં લઈ રાખેલી અને એમના પૈસાથી લઈને ટ્રસ્ટને આપેલી, એટલે સરદાર સાહેબનો પણ આમાં પુરુષાર્થ છે. એટલે એ ભૂમિ પર જો વિદ્યાલય ચલાવવું હોય તો અમારે પણ પુરુષાર્થી થવું પડે. એ પુરુષાર્થનું પરિણામ આજે 55 છોકરીઓએ બતાવ્યું છે. 55 છોકરીઓમાંથી 50 ફર્સ્ટ ક્લાસ છે, 5 સેકન્ડ ક્લાસ છે અને એ લોકો સમાજને એક એવો બોધ પૂરો પાડે છે કે જો તમે સખત પરિશ્રમ કરો તો કોઈ પરિશ્રમનો આ જગતમાં વિકલ્પ નથી. એ વસ્તુ આ લોકોએ બતાવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ પરથી આ પ્રેરણા લઈને આ દીકરીઓ આગળ જીવનમાં વધે અને સારી સંકલ્પવાળી અને પુરુષાર્થવાળી બને એવી શુભેચ્છા લઈને આજે જાય છે જેથી એનું જીવન શુભ બની શકે. તમે સૌ આજે એ પરિણામનું લેવા અને અમારા સૌનો કાર્યનું પરિણામ લેવા આજ પધાર્યા છો એ બદલ હું તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્તે, ધન્યવાદ.